सरकारी अधिकारी ने गिफ्ट आपवी नहीं, गिफ्ट आपता कोई ने प्रवेश आपवो नहीं। કેટલું સરસ લખ્યું છે સરકારી કચેરીમાં, ગિફ્ટ આપવી નહીં અને આપવા આવતા લોકોને ઓફિસમાં પ્રવેશ આપવો નહીં। પણ સાહેબ, આ તો દિવાળી છે, સરકારી અધિકારીઓને સાચવી લઈએ તો દિવાળી પછી આખું વર્ષ સુધરી જાય, ભલે ને નિયમો કંઈ પણ કહેતા હોય। આ દ્રશ્યો અમદાવાદની આરટીઓ કચેરીના છે। બોર્ડ તો માર્યું છે કે ગિફ્ટ ન લેવી, પરંતુ અન્ય ફરમાનોની જેમ આ પણ એક ફરફર્યું જ છે। વિવિધ એસોસિએશન પોતાના કામ વર્ષ દરમિયાન થાય તે માટે ગિફ્ટ્સ મોકલે છે, પરંતુ કેમેરા જોઈને ગિફ્ટ્સ આપનારા અને લેનારા છૂમંતર થઈ ગયા। ત્રિવિનાયની ટીમ જ્યારે અમદાવાદ આરટીઓની કચેરીમાં પહોંચી ત્યારે ગિફ્ટ સાથે અનેક વ્યક્તિઓ જોવા મળ્યા। આ લોકો આરટીઓ અધિકારીઓને ગિફ્ટ્સ આપવા માટે આવ્યા હતા। પરમિટ માટે ને એ ભલામણ કરવાની હતી, પરમિટ રજા છે ને એટલા માટે એક્સ્ટ્રા માણસો મૂકે એના માટે છે, ને દિવાળી કાર્ડ ગિફ્ટ છે, બીજું કંઈ શું હતું કંઈ છે નહીં, તો અમારા પ્રમુખ સાહેબ આવે ને એ ખબર છે। તમામ સાહેબની ઓફિસમાં ગિફ્ટો પહોંચી પણ ગઈ, લોકોની સેવા કરતા સાહેબોએ આ ગિફ્ટ્સ લઈ પણ લીધી, પરંતુ અમુક અધિકારીઓ કેમેરા જોઈને શરમાઈ ગયા। એઆરટીઓ મોજણીદાર સાહેબે પણ ગિફ્ટ લઈને પોતાની ઓફિસમાં મૂકી દીધી, જો કે આરટીઓનું ગિફ્ટ વિતરણ કેમેરામાં કેદ થતા સાહેબને એસી કેબિનમાં પરસેવા છૂટી ગયા અને ગિફ્ટ લેનારા અધિકારીઓ સામે પગલાં લેવાની ડાઈ ડાઈ વાતો કરી, જેમ કે પોતે ગિફ્ટ લીધી જ નથી। ગિફ્ટ કોને કહેવાય એ પણ જાણે કે તેમને ખબર ન હોય, પરંતુ TV9 કેમેરામાં ગિફ્ટ લેતા દ્રશ્ય કેદ થઈ જતા એઆરટીઓ મોજણીદાર સાહેબ લઈને તરત ઓફિસમાં છુપાડી દીધી હતી। એટલું જ નહીં, આરટીઓ અધિકારી SP મુનિયાના PA ઝુલા ગઢવીએ તો મીડિયા સમક્ષ ગિફ્ટ સ્વીકારી લીધી। આવું ધ્યાનમાં આવ્યું છે, મેં પણ અત્યારે મારા CCTV કેમેરામાં દેખ્યું છે, પરંતુ જે લોકો લઈને આવ્યા છે એ એસોસિએશનના માણસો છે અને એ અત્યારે જ મારી પાસે એક ચિઠ્ઠી મોકલીને આવ્યા હતા, એમને પણ અમે અત્યારે વિનંતી કરી અને પાછા પરત મોકલ્યા છીએ। તમે તમે એમને એમને એમ કહ્યું કે અમારી શુભેચ્છા, અમે અમે સ્પષ્ટ કહ્યું કે આવી શુભેચ્છા આપવી નહીં, હા હા આવ્યા હતા, મારી ઓફિસમાં પણ આવ્યા હતા, મેં તમને કહ્યું કે કોઈ એસોસિએશન ટ્રાન્સપોર્ટનું એસોસિએશન આવેલું હતું, પણ એને મેં સ્પષ્ટ કહ્યું છે કે આવી ગિફ્ટ કોઈએ આપવી નહીં। હવે દિવાળીમાં ખુશ થઈને નાનું મોટું બોક્સ કે મીઠાઈ આપે તો તેને ગિફ્ટ ગણાવી કે નહીં તે તો સરકાર જાણે, પરંતુ ગિફ્ટ નહીં સ્વીકારવાના બોન્ડ અને ફરમાનો લગાવીને શું સરકારી અધિકારીઓ માત્ર લોકોને ઉલ્લુ બનાવવાનું જ કામ કરે છે કે પોતાના બનાવેલા નિયમોનું પણ કંઈ પાલન કરે છે? જોકે દિવાળીના નામે વર્ષ સુધારવાની કવાયત બેરોકટોક વર્ષોથી ચાલી આવે છે અને ચાલતી રહેશે એવું પણ છુપી રીતે અધિકારીઓ માની રહ્યા છે। મિહિર સોની, TV9, અમદાવાદ।